नमस्कार विद्यार्थी मित्रों, आज आप गणित विषय में नजीक अने दूर नजीक अने दूर विषय अभ्यास करीशू। आपने अहीं चित्र जोवा मळे छे, आ घर छे, एनी आजूबाजू आपने घास पण देखाय छे अने एनी घरनी आजूबाजू आपने वृक्षों पण जोवा मळे छे। हवे घरनी ऊपर अने वृक्षनी ऊपर पक्षीओ पण उड़ता जोवा मळे छे। तो अहीं सूचना आपेली छे घरनी नजीकना पक्षी माटे राइट नी निशानी करो। आ घर छे, हवे आ पक्षीओ छे, ए बे पक्षीओमांथी घरनी नजीकनुं जे पक्षी होय एना ऊपर आपणाने राइट नी निशानी करवानी छे। तो चालो विद्यार्थी मित्रों, आ बे पक्षीओमांथी घरनी नजीकमां कयुं पक्षी थशे? तो आ वाळुं पक्षी थशे। तो आपणे एना पर राइट नी निशानी करवानी छे। हवे आ पक्षी तो घरनी दूर छे એટલે અહીં કાંઈ જ કરવાનું નથી। એ જ રીતે આપણે બીજું ચિત્ર જોઈએ। ઝાડ છે અને બિલાડી બેન છે, ઝાડની બાજુમાં છે, થોડી દૂર છે અને ઘણી બધી દૂર બિલાડી બહેન છે। તો અહીં સૂચના આપેલી છે ઝાડથી દૂરની બિલાડી પાસે રાઈટની નિશાની કરો। આ ઝાડ છે, એનાથી સૌથી દૂરની બિલાડી બહેન હોય એના પાસે આપણાને રાઈટની નિશાની કરવાની છે। તો સૌથી દૂરની બિલાડી બહેન કઈ થશે? તો ઝાડથી સૌથી દૂરની બિલાડી બહેન આ થશે, એટલે આપણે એના પર રાઈટની નિશાની કરવાની થઈ। હવે આ ચિત્ર સૌથી નજીક અને સૌથી દૂર, તમને અહીંયા વૃક્ષ પાસે ઝૂલો એટલે કે હિંચકા બાંધેલ જોવા મળે છે। એની આજુબાજુ છોકરાઓ અને છોકરીઓ રમે છે। હવે આ ઝૂલો છે, એ ઝૂલાથી ઘણી જ દૂર સૌથી દૂર છોકરી આ છે। હવે આ ઝૂલો અહીં છે અને આ છોકરી તમને જોવા મળે છે, આ જે છોકરી છે એનાથી થોડી આગળ છે અને આ જે છોકરો છે એ ઝૂલાથી સૌથી નજીક છે, છે કે નથી? તો હવે આ જ રીતે આપણે અહીં જોશું કે આ વૃક્ષ છે, આ ઝાડ છે અને અહીં ગલુડિયા જોવા મળે છે। તો અહીં સૂચના આપેલી છે ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર રાઈટની નિશાની કરો। હવે આ ઝાડ છે, એનાથી સૌથી દૂરનું ગલુડિયું કયું થશે? તો એ તો હવે આપણાને ખ્યાલ આવી જ ગયો હશે, તો આ વાળું છે, તો એના પર રાઈટની નિશાની કરવાની છે। હવે આપણે એવું પણ પૂછાઈ શકે કે આ ઝાડની સૌથી નજીકનું ગલુડિયું કયું છે? તો સૌથી નજીકનું ગલુડિયું આ આવશે। હવે અહીં પણ ચિત્રો આપેલા છે, અહીં ત્રણ વૃક્ષ આપેલા છે, ત્રણ ઝાડ આપેલા છે, હવે ઉપર પક્ષી ઉડે છે। તો આપણાને અહીં સૂચના આપેલી છે કે આ જે પક્ષી છે એ પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર રાઈટની નિશાની કરો। આ પક્ષી છે, એને સૌથી નજીકનું ઝાડ કયું થાય? સૌથી નજીકનું વૃક્ષ કયું થશે? આ થશે? તો ના, આ તો સૌથી દૂરનું છે, આ તો ના, ઈ પણ એનાથી થોડું દૂર છે। તો સૌથી નજીકનું પક્ષી ને વૃક્ષ કયું થશે? તો આ થશે, તો આપણે એના પર રાઈટની નિશાની કરવાની થશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને સરળતાથી સમજાઈ ગયું કે નજીક અને દૂરની વસ્તુઓ માટે આપણે શું કરવું જોઈએ, કઈ વસ્તુ નજીક છે, કઈ વસ્તુ દૂર છે? સમજાઈ ગયું છે ને? સરસ।